మూలాక్షరం శ్రేయస్కారణ సద్గుణీక నిలయం శ్రీ ప్రాగజిం భావత బ్రహ్మోపాసన ధారకం గురు హరిం యజ్ఞం తథా యోగినం ప్రీత్యేవం ప్రముఖం జగద్గురువరం శ్రీజీ స్వరూపం ముదా. సహజానంద స్వామి మహారాజ్ నిజే, అక్షర్ పురుషోత్తమ మహారాజ్ నిజే, భగత్జీ మహారాజ్ నిజే, శాస్త్రిజీ మహారాజ్, యోగిజీ మహారాజ్ నిజే, బ్రహ్మోత్తమ స్వామి మహారాజ్. స్వామినారే వచనామృత గడడా అంత్య ప్రకరణను 11 సీతాజీనా జేవీ సమజణను સ્વામીના હરે સંવત 1884 ના આષાઢ સુધી તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદ મહારાજ સિગરડા મધ્યે દાદા ખાચના દરબારમાં ઉગમણી દ્વારા ઓરડાની અસરે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશનારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે એક પ્રશ્ન પૂછીએ છીએ, જે ઇન્દ્રિયો અને મન એ બેને જીત્યાનું એક સાધન છે કે ઇન્દ્રિયોને જીત્યાનું જુદું સાધન છે અને મનને જીત્યાનું જુદું સાધન છે, એ પ્રશ્ન છે. પ્રશ્ન કે ઇન્દ્રિયોને જીતવા મનને જીતવું, બેને જીતવાની વાત છે. એટલે બેનું એક જ સાધન છે કે જુદા જુદા? એટલે કે ઇન્દ્રિયો પણ એવી ચંચળ છે કે આ જગતમાં માયામાં ચાલી જાય છે, અને મન પણ એવું છે કંઈ બેઠા બેઠા કેટલાય સંકલ્પ થઈ જાય, તરત ઉપડી જાય છે. હવે એને જીતવું છે, એને જીતવા માટેના ઉપાય શું છે? એટલે ઇન્દ્રિયોનો જુદો ઉપાય છે, મનનો જુદો ઉપાય છે, કે એક જ ઉપાય છે, એ પ્રશ્ન થયો. કારણ કે એ જ બહુ મોટી વાત છે ને, મન જીતવું કઠિન છે. કારણ કે મન સંજીવ કહ્યું ને કે મન બહુ ચંચળ છે, એનો વેગ બધા કરતા મોટો. જે આ બધા કહે છે વીજળીના વેગ છે, ફલાણા વેગ, બધા આમ ચાલ્યા જાય, પણ એના કરતાં મનનો તો એક સેકન્ડમાં ભારતમાં જઈને શું અમેરિકા જઈને બધું હોય, એનો વિચાર કરીને અહીંયા મન આમ તરત સંકલ્પ થઈને થાય કહો પહેલાં તો એ કંઈક વચમાં આડું આવવાનું, તો કાંઈ જ નહીં. એટલો વેગ જબરદસ્ત છે એ મનનો વેગ, એટલા વેગથી મન ચાલ્યું જાય છે. અને એ મનને જીતવું એ બહુ મોટી વસ્તુ છે, અને એટલા માટે મોટા મોટા યોગીઓ હજારો વર્ષ સુધી યોગ સાધ્યા એ મન જીતવા માટે, તો પણ એમાં સફળ થયા નહીં, અને એમાંથી એમને નિષ્ફળતા પણ મળી. આવું એ મન છે જબરદસ્ત. અને એટલા માટે કહ્યું કે જીતમ જગત કે એને મનોહિયન, કે જેને મન જીત્યું એને આખું જગત જીત્યું. કહો છે આમ થોડુંક નાનું પણ બહુ મોટી વાત જબરદસ્ત છે, કે મન જીત્યું જગત જીત્યું. મન જીતવું એમાં શું, કેટલાકને એમ થાય કે એમાં જીતવું શું છે, પણ એ તો જ્યારે બેસે માળા લઈને ત્યારે ખબર પડે. આમ તો આપણે કંઈક મનને કાંઈ વાંધો નથી, મેં બરાબર કર્યું છે, પણ બેસે ત્યાર પછી ચારે બાજુના ચક્કર ચાલુ થઈ જાય, ત્યારે સમય ગયા ત્યારે ખબર પડે. એટલે કહ્યું કે મન જીત્યું અને જગત જીત્યું, કે એને કાંઈ પછી બાકી રહેતું નથી. કારણ કે મનમાં આખું જગત રહ્યું છે, આખું જગત એમાં રહ્યું છે, એટલે એમાં તરત જ આખું જગતના વિચારો ઉત્પન્ન થઈ જાય છે. એટલે એ જીતવું બહુ કઠિન છે. એટલે જેને મન જીતવું એને જગત જીતવું, એટલા માટે શાસ્ત્રોમાં કહ્યું છે. અને મન જીતવા અને ઇન્દ્રિયો જીતવી એ બે વસ્તુ છે, એને બે સાધન મહારાજ આપણને એમાં બતાવે છે કે કેવી રીતે મનને જીતવું અને કેવી રીતે ઇન્દ્રિયોને જીતવી. એ જીતવા તો જ આપણને આ સુખ ભજન કથા વાર્તા કીર્તનનું આવે ક્યારે, કે જીતાય તો જ, નહીં તો એના બેઠા બેઠા એ થયા કરે, મન સંકલ્પ કર્યા કરે, ચિંતન કર્યા કરે, એવું બધું થયા કરે છે. ઇન્દ્રિયો પણ જુદા જુદા જાતના ખાસ સંકલ્પો થયા કરે. પછી મોટા મોટા પરમહંસ હતા, તેમણે જેવો જેને વાંચ્યો તેવો તેમણે કહ્યું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનો સમાધાન થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો ઉત્તર તો એમ છે, જે વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ એ ચાર સાધને કરીને ઇન્દ્રિયો જીતાય છે. ઇન્દ્રિયો જીતવાનો ઉપાય શું બતાવ્યો? પ્રથમ ઉપાય વૈરાગ. વૈરાગ હોય એટલે એને બીજે ક્યાંય જોવાનું, ખાવાનું, સાંભળવાનું મન થાય નહીં, બધા વૈરાગ જ એમાં વર્તે.
એમાં શું જોવું છે, એમાં શું ખાવું છે, એમ કે આ ભગવાનને પ્રસાદ મળી ગયો એટલે બસ, પછી એને કોઈ બીજો વિચાર ના રહે, કંઈ સાંભળવાનું પછી ના રહે કે ચાલો એમાં શું સાંભળવું છે, આ ભગવાનની કથા સાંભળી એટલે આનંદ થયો. એટલે સ્વાઈ કહે છે એમ સહેજી અને બધાને વૈરાગ વર્તે તો એ સહેજી થઈ જાય, એનો વિચાર આવે નહીં. બીજું વૈરાગ ને પછી પોતાનો ધર્મ છે, ધર્મની અંદર પોતે માણસ રહે તો પણ એને એમ થાય કે જો આપણે આડુંવડું જોઈશું, આડુંવડું કરીશું, આડુંવડું સાંભળીશું તો આપણને આ ભગવાન સંત રાજી નહીં થાય, આપણા ધર્મમાં રહેવું જોઈએ, આપણે એમની આજ્ઞામાં રહેવું જોઈએ તો આપણે પ્રસન્ન થાય, એવો જેને સ્વધર્મ દ્રઢ હોય એને કરીને પણ ઇન્દ્રિયો નિયમ હોય છે, કારણ કે નિયમ છે એને કરીને આપણને આ બધું વર્તાય છે. એટલે વૈરાગ અને સ્વધર્મ બે વસ્તુ મારે કે એને કરીને આ બધું વશ થવાનું, ઇન્દ્રિયો વશ થવાનું કારણ સાધના છે કે વૈરાગ જોઈએ અને સ્વધર્મ પણ જોઈએ. સ્વધર્મ રહે એટલે માણસને સ્વાભાવિક જ બધી ઇન્દ્રિયો નિયમ રહે, એને બીજું આડુંવડું થાય નહીં કે આપણો ધર્મ શું છે, આપણે આ ભગવાનની આજ્ઞા છે, આપણે એ પ્રમાણે રહેવું છે, એ પ્રમાણે રાખવું છે, એટલે એને પણ એ રીતે રહે. તપ ત્રીજું તપ છે, તપ કરવાની વાત પણ આવી, એ તપ પણ જો કરે તો એને કરીને ઇન્દ્રિયો વશ થાય, શિથિલતા આવે ને એની અંદર, તપ કરે એટલે સહેજે શિથિલતા શરીરની અંદર આવે એટલે એનું બળ સહેજે સહેજે ઘટી જાય, પછી પછી હાવ શરીર ક્રશ થઈ ગયું હોય એને ઘણો આવે તો પણ ક્યાંથી જઈ શકે, એમ સ્વામી કહે છે આખું એનું કલેવર ફરી ગયું હોય તપ કર્યું એટલે જરા ક્રશ થઈ જાય ને શરીરમાં, શક્તિ ના રહી હોય એટલે એમ કરીને પણ ઇન્દ્રિયો જીતાય છે. નિયમ અને આ નિયમ મહારાજે આપણને આપ્યા છે, નિયમ પ્રમાણે વર્તાય એટલે પણ ઇન્દ્રિયો જીતાઈ જાય છે. એ ચાર સાધન એ કરીને ઇન્દ્રિયો જીતાય છે, એ ચાર સાધન કયા, એને કરીને આ ઇન્દ્રિયો જીતાય, તપ નિયમ સ્વધર્મ અને વૈરાગ, આ ચાર વસ્તુ એ કરીને આ ઇન્દ્રિયો જીતવાનો ઉપાય એ જ. એને જો બરોબર દ્રઢ થાય તો પછી ઇન્દ્રિયો બીજે કંઈ આજે આવડી ક્યાંય જાય નહીં, ભલે બધો વ્યવહાર અને સંસારનું બધું કાર્ય કરે પણ સ્વાભાવિક એના ઇન્દ્રિયો નિયમમાં જ રહે, શિવલાલ શેઠને જેમ હતું એમ જ પોતે હંમેશા નિયમમાં, કોઈ દિવસ આડી અવરી ક્યાંય જાય નહીં, બજારમાં જાય બીજે જાય તો પણ સંયમમાં વૃત્તિ એટલે આગળ ક્યાંય જુએ નહીં, આગળ બીજું કંઈ સાંભળવા નહીં, મહારાજનું ભજન કરતાં કરતાં જાય ને ભજન કરતાં કરતાં ઘરે આવીને મંદિરે જાય, પણ એ બધું સંયમમાં હતું, સાથે કે એમને આવું વૈરાગ હતો સ્વધર્મ હતો બધું હતું તો એને કરીને એ નિયમમાં બધી વાત હતી. હા, અને ભગવાનની મહાત્મ્ય સહી જે નવધા ભક્તિ તેણે કરીને મન જીતાય છે, મન જીતવાનો ઉપાય આ કયો, પેલા સ્વધર્મ વૈરાગ તપને નિયમ કરીને ઇન્દ્રિયો જીતાય છે અને મન છે એને કરીને જીતા નથી, તમે ગમે એટલું તપ કરો તો મન તાજું તાજું રહે, મન કંઈ શિથિલ થાય નહીં, દેહ શિથિલ થાય તપ કરો અને બધાની અંદર દેહને જરા દુર્બળતા આવી જાય, ઊભા ન થઈ શકીએ, ચાલી ન શકીએ, અગર બીજું ન કરી શકાય, દેહ શિથિલ થઈ જાય તપ એ કરીને, અને મન છે એ નબળું પડતું નથી, પાછું તૈયાર ને તૈયાર તાજું રહે, સ્વામી કહે છે એ પ્રમાણે મનના ઘોડા તો ચાલુ ને ચાલુ જ રહેવાના, મન બેઠું બેઠું એ કરે, અવસ્થા થઈ ગઈ હોય તો બેઠો બેઠો ફલાણું કર્યું, લા ઢીકનું કર્યું, આમ કર્યું તેમ કર્યું, એના કેટલાય વિચાર ચાલ્યા જ કરે એટલે એ શિથિલ નથી થતું, એ ગમે એટલું કરીએ તો. એને માટે મહારાજે આપણને આ સાધન બતાવ્યો કે નવધા ભક્તિ, નવધા ભક્તિ છે એને કરીને મન જીતાય, એટલે મનને એની નવધા ભક્તિની અંદર જો આપણે રાખીએ તો એ બીજા જગતના માયાના સંસારના વિચાર સંકલ્પો અન્ય ન થાય, કે હંમેશા પોતે આપણે જાગૃત થયા ત્યાંથી ભગવાનનું ભજન કરતાં કરતાં જાગ્યા પછી નાતા એ સ્વામિનારાયણને ભજન કરે, પછી પૂજા પાઠ બીજું બધું થાય, પોતાના કાર્યની અંદર પણ જાય પણ ત્યાં જરાય ટાઈમ હોય તો ભજનમાં તરત એનું મન લાગી જાય, એટલે શું એની અંદર પરવી રાખે, સ્વાભાવિક જ એના એ જાતનું એને એક વર્તે. તારે સ્વામી કે શું છે કે એ પછી મન છે એ નવરું થાય નહીં, ઓફિસે છૂટે કામથી છૂટે તો એ ચાલો કહેશે કંઈક મંદિરે જઈએ, કંઈક સમાગમનો લાભ હોય તો ત્યાં જઈએ, ના હોય તો આપણે વાંચો પુસ્તક વચના વિશેષ આપણા જે ધાર્મિક પુસ્તકો છે એને વાંચવા માંડી પડે, પણ એને બીજો વિચાર ન જવા દે, એટલે એ બધા સાધનો એ કરીને નવધા ભક્તિ એ કરીને એ ભગવાનની કથા સાંભળવી ગમે, ભગવાનનું સ્મરણ પાદ સેવનમ સક્યમ જે નવધા ભક્તિ કહી છે આત્મનિવેદન, એ નવ પ્રકારની ભક્તિ એની અંદર એનું મન હંમેશા રહ્યા કરે, એટલે મન બીજું આડુંવડું જાય નહીં, ત્યાં સુધી એને કરીને મન જીતાય, ખબર ભક્તિરૂપી જાળામાં મનને પરવી દેવું, એટલે જાળું જે મોટું હોય એમાં નાનું છોકરું પહેરી ગયું બધી નીકળે નહીં, એની અંદર એની અંદર આમ ફર્યા કરે પણ બહાર ન નીકળી શકાય, એની અંદર ગૂંચાઈ જાય જે તો ખરે એમ સ્વાઈ કહે છે કે આ મન પણ જો એમાં ગૂંચાઈ ગયું હોય તો પછી આ નહીં ને બીજું બીજું નહીં ને ત્રીજું કથા સાંભળી તો સ્મરણ કરે, સ્મરણ તો ભજન કરે, ભજન તો સેવા કરે, દેહે કરી કરે બીજી કરે, પણ એમ એને હંમેશા એનું કામ ચાલ્યા જ કરે, એટલે એ નવરું થઈને પછી આ જગતનું ફરવાનું હરવાનું જોવાનું એ વિચાર ના આવે,
કે રજા પડી તો ચાલો જરા સમાગમ પાંચ દડા કરી આવીએ, પણ એમ ના થાય કે હવા ખાવા જઈએ. અરે નવરું થાય તો પછી હવા ખાવા જાય ને, એનો વિચાર આવે. પણ ભાઈ ના, આપણે આટલો ટાઈમ મળ્યો છે તો ચાલો હવા ભગવાનની કથા વાર્તા કીર્તન સમાગમ એ થતું હોય તો કરી આવીએ. અરે એમ કેટલા જે ભક્તોને થાય છે કે વિચારો આપણે દેશમાં જઈને સમાગમ કરી આવીએ, અહીંયા કંઈક ટાઈમ મળતો તો અહીંયા પણ કરી લઈએ, કરશું, એને એ વિચાર થઈએ. એટલે મન બીજી રીતે આડું અવરું જાય નહીં. જો આડું અવરું જાય, નવરું થાય તો બીજા વિચારો ઉપાડ કરે, પણ સ્વાઈ એને આમાં આમાં પરવી રાખે એટલે ઢીલું સહેજે પડી જાય, કે પછી એને પેલા બીજા વિચારોની અંદર ન જાય. પછી ધીરે ધીરે આ દ્રઢ થઈ જાય, આ જાતનું એક અંગ પડી જાય છે ને પછી તો સેવાનું, ભક્તિનું, કથાનું, વાર્તાનું, કીર્તનનું, એમ સ્વાઈ કે આ એક પણ આપણું એક અંગ થઈ જાય. જેમ આ જગતમાં બીજી જાતનો અંગ જેમ પડે છે, બહારમાં જવાનું, પેલા જુગાર જવાનું, બીજા લોકો સાથે એવા બેસવા ઉઠવાનું, આ બધા જાતનો આપણો એક અંગ થઈ જાય છે, એમ સ્વાઈ કે આ એક અંગ પડી જાય ભગવાનને સંતના સમાગમનું, કથા વાર્તાનું, ભક્તિનું, સેવાનું. એટલે એને કરીને મન છે એ પછી બીજું આડું અવરું ડોલતું નથી, એના અખંડ વિચાર એને એ ચાલ્યા કરે. એ અંગ પડી ગયું એટલે અંગ પ્રમાણે જ બધું કામ ચાલ્યા કરે. ત્યારે શું કે આપણે અંગ આ પાડવાનું, પેલું અંગને મૂકવાનું છે, એ અંગને કાઢવાનું છે અને આ અંગ કરવાનું છે. કે આપણે જે બે ત્યાં જઈને બેસતા હોય એને બદલે મંદિરમાં આવીને બેસવું, એટલે બીજા વિચાર સંકલ્પ થાય જ નહીં. અને પેલું ત્યાં જઈએ તો એ વિચારોની અંદર પછી લત થઈ જાય, પછી નીકળવું કઠિન થઈ પડે. અને આ જો અંગ દ્રઢ થઈ જાય તો પછી આમ સ્વાઈ કે અત્યારે તો આપણને એમ છે, પણ સ્વાઈ કે પછી અત્યારે એમ કે આ જગત કેમ મૂકાશે, આપણને આ વસ્તુ કેમ મૂકાશે એમ થાય છે. પણ પછી સ્વાઈ કે છે કે આ મૂકવું કઠિન થશે, પછી કે આ સંતને, મંદિરને, દર્શનને, સમાગમને આ બધું મૂકવું મનમાંથી એમ થશે કે આપણે આ વગર કેમ રહેવાય, એમ એને આ મૂકવું કઠિન થશે. એવું અંગ જો દ્રઢ થઈ જશે તો આપણે જોયા જે બધા ભક્તો હતા એને ભગવાન સિવાય કંઈ રહી શકાય નહીં. દાદા ખા અખંડ એ સાંભળે, દાદા ખા જેને આખું કુટુંબ શ્રીજી મહારાજ ત્યાં 30 વર્ષ સુધી રહ્યા, પણ કોઈ દિવસ સ્વભાવ ન થયો. સાથે એક અંગ થઈ ગયું, મહારાજના દર્શન કરવા, મહારાજને જમાડવા, મહારાજની સેવા કરવી, મહારાજનો કથા વાર્તા સાંભળવી, સંતોના દર્શન, સંતોનો સમાગમ, એવું એક અંગ જ થઈ ગયું. તે બહાર જાય સંતો તો એને સારું ના લાગે કે ના મહારાજ રહ્યો, એટલે ભીડો પડે છે ને, તને કે મોં ભીડો ગમે એટલો પડશે પણ આ કરવું છે, એમ એવું અંગ પડી ગયું ખરેખરું કે મહારાજના દર્શન, સેવા, સમાગમ રહેવાય નહીં. મહારાજ એક વખત ચાલ જવા તૈયાર થયા તો એમ નથી માણકીએ ચડ્યા અને માણી આપણે કીર્તન ગઈએ છીએ ને, એટલો બધો પ્રેમ થયો. મહારાજ કે આ બધા ભક્તોનો પ્રેમ ને ઉત્સાહ છે તો જવું તો પડશે, પણ બધાને એમ કે આ મહારાજ અહીં રહે તો સારું, મહારાજ જશે તો આપણા તો પ્રાણ છે ભગવાન, અને એ ચાલ્યા જાય તો આમાંથી શરીરમાંથી પ્રાણ ગયા પછી શું ખોડ્યું રહી ગયું, પછી એ કંઈ હલનચલન નહીં થાય. એમ એમને એવું એવું મનમાં દ્રઢ થઈ ગયું, આ ભગવાન આપણા પ્રાણ છે, જતા રહેશે તો તે મારા તો જવા તૈયાર થયા. ઘોડી તૈયાર કરી, માણકી તૈયાર કરી, બધા બીજા સાથે તૈયાર થયા, પણ એમને એવું એક મનમાં ભગવાનની વૃત્તિ એવી ખેંચી લીધી મહારાજની મૂર્તિને ધારી લીધી કે ઘોડી જ ના જાય, લો ઘોડી છે પાછી વળીને પાછી આવે, તે નથી જાતી દરબારમાંથી ઘોડી. એમ એ ઘર દરબારમાંથી ઘોડી પણ ના નીકળી શકે એટલો બધો પ્રેમ ને એટલો બધો ઉત્સાહ, અને મહારાજને રોકી રાખ્યા, મહારાજને વળતા જ જવું. પણ પછી મહારાજ પોતે પાછા જયા, બધા જીવુબાન, લાડુબાન બધા ભક્તો પાસે જઈને વાત કરી, મારે કે રજા આપો, અમને આજ્ઞા આપો, અમે જઈએ, અમારે જવું છે વડધાર, આ તમારે ઘોડી તમે ખેંચી રાખી છે, ઘોડી જ જતી અમારી કે એટલું બધું એમ કે અંગ કે મહારાજના આપણા દર્શન અખંડ થાય, અખંડ સમાગમ થાય. અને આ તો શું પેલું અંગ ના હોય તો કંટાળો આવે કે હવે આ દરરોજ ઉઠીને સવારમાં ઉઠીને જવાનું, આ લભ ક્યાં આપણું થયું આ ગામમાં કાળમાં. પણ જો એ અંગ છે કે ભાઈ આપણે ભીડો બેઠાય ગમે તે થાય, પણ આ સમાગમનો લાભ લેવો છે તો એને કંઈ વાંધો આવતો નથી. એનું મન સહેજે ઉઠે ત્યાંથી થઈ જાય, મંદિરે જવું છે, દર્શન કરવા છે, સમાગમ કરવો છે, એવું સહેજે થઈ જાય. દાદા ખાચેને એવું અંગ હતું તો મહારાજને પોતે આગ્રહ કરી નાખ્યા. પછી મહારાજને તો જો કે આ બધા ભક્તોનો પ્રેમ, જીવોનું કલ્યાણ કરવા આવ્યા હતા એટલે જવાનું હતું, પણ પછી મહારાજે આ વાસુદેવ ભગવાનની જે મૂર્તિ છે એનું સ્થાપન ત્યાં કરી આપ્યું. વાસુદેવનો ઓયડો, જે કોઈ દરબાર ગઢડા ગયા હોય એને ખબર પડે કે વાસુદેવનો ઓયડો, અંદર પટની મૂર્તિ આવી મહારાજની એકની પધરાવી છે એ ઓયડાની અંદર, જેને વાસુદેવનો ઓયડો કહે. પણ પહેલાં એક કારી આરસની મૂર્તિ જે ઉપર અત્યારે શિખરવાળા મંદિરની અંદર 3 નાની મૂર્તિઓ છે આટલી આટલી, એમાં વાસુદેવની મૂર્તિ છે, એ વાસુદેવની મૂર્તિ ત્યાં પધરાવી હતી મહારાજે એ ઓયડાની અંદર, કે મારા કે આ મૂર્તિ દ્વારા મારું તમને અખંડ સુખ આવશે અને એ દ્વારા પ્રત્યક્ષ હું તમને બધા આ લાભ આપીશ, એમ મહારાજ એમને આશીર્વાદ આપ્યો. અને ત્યાર પછી આ મહારાજ પોતે પધારે. ત્યારે કહેવાનું શું છે કે આવા અંગ જેને છે એને ભક્તિ સિવાય, કથા વાર્તા સિવાય આવેલો આખો દાડો એમને એમાં એમ જ પછી થઈ ગયેલો. સવાર થયું છે ત્યાંથી ભગવાનને રમાડવા, જમાડવા, આરતી, સેવા, શનગાર, પૂજા, પાઠ એ જ થયા જ કરે, એટલે ક્યાં મન નવરું થયું. એટલે સ્વામી કહે છે નવધા ભક્તિએ કરીને આપણું મન
વશ થાય છે. હા, એટલે કંઈક તો સંસ્કાર હોય અને પછી સમાગમનો યોગ થાય એટલે અંગ બધો બંધાઈ જાય ને. હા, એ તો એવું એ તો આવે છે, પ્રાપ્ત તો પેલું છે જ, એ તો અચમાડું આવે છે, પણ પછી સમાગમ કરે એમ પછી પેલું ઓછું થઈ જાય. પણ એવું દ્રઢ હોય, જડાઈ ગયું હોય તો થવું કઠણ થઈ જાય, અને પેલાને સારા સંસ્કાર સારા હોય તો સહેજ અંગા થઈ જાય. મારે કે આ છે બધા જૂના છે, મારા નથી કહેતા કે જે તરત વાત સમજાઈ જાય છે. આ સત્સંગમાં કેટલા વખતથી હોય તો પણ આ વાત ન સમજાય, અને એવું એને રહ્યા કરે. પેલા આવ્યા હોય ને નવા એના પ્રેમ ને ઉત્સાહ ને ભક્તિ ને એવું નિષ્ઠા ને હેત ને પ્રેમ થઈ જાય ત્યારે સ્વાઈ કે બધા શું જૂના છે એટલે આ વખતે તત્કાળ છે, અને પેલા જરા નવા છે એટલે એને જરા એ થાય છે. એટલે એવા સંસ્કાર હોય તો એને અંગ જરા સહેજે થઈ જાય, વાર ન લાગે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેવી નિર્વિકલ્પ સમાધિની વિશે ભગવાનના ભક્તને શાંતિ રહે છે, તેવી સમાધિ વિના પણ શાંતિ રહે એવો શો ઉપાય છે? નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ શાંતિ અખંડ રહે, હવે એવો નવો અખંડ આપણને રહે એનો શો ઉપાય છે? નિર્વિકલ્પ સમાધિમાં જઈએ ત્યારે તો શાંતિ વર્તે, પણ વળી પાછું અહીં આવીએ ત્યારે પાછું ઉપાધિ વર્ગી પડે છે આ બધું. આ પણ એવી ને એવી શાંતિ હંમેશા રહે એનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજે કહ્યું છે, જેવી પોતાના દેહને વિશે આત્મબુદ્ધિ અને દ્રઢ પ્રીતિ રહે છે, તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ અને દ્રઢ પ્રીતિ રહે તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે, તેવી શાંતિ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે. ચણે કે દાને ચણે કે રોટી, ભગવાન ભગવાનના સંત એમાં જ એ જ ખરો. બીજું મહારાજ દરેક વાતમાં શાસ્ત્રમાં વાત પ્રસંગમાં એ જ વાત આવે કે ભાઈ આ દેહ ને દેહના સંબંધ એ બધું કાઢવાનું છે, એ તોડવાનું છે ને આમાં જોડવાનું છે. ભગતજી મારે કહ્યું બે ટાંકા તોડું છું ને બે જોડું છું, કે દેહ ને દેહના સંબંધીના બે ટાંકા તોડી નાખું, ભગવાનની મહિમાની કથા વાર્તા બીજું ત્રીજું કરી, અને ભગવાનનો એવો મહિમા સમજાય એટલે એના એ તેમાં થઈ જાય. ભગવાનને સંત એ બે ટાંકા સાંધી દે, મારો દરજીનો ધંધો બીજું કંઈ લાંબુ જ્ઞાન મને નથી સ્વામી ભગતજી મારે કહે. પણ આ તે બધા શાસ્ત્ર માત્રનો સાર એમાં આવી ગયો. શાસ્ત્રો બધા એ જ કહે છે કે ભાઈ જગતમાંથી પ્રીતિ તોડીને, દેહમાં અને જગતમાંથી પ્રીતિ તોડીને ભગવાનને સંતમાં એ જ કરવાનું છે. આ બે જ વાતો આપણને બધા શાસ્ત્રોની અંદર જુદી જુદી રીતે ગમે તે રીતે સમજાવે છે આપણને, કે એમાંથી વૃત્તિ તોડીને આમાં તોડવાની છે. એના માટે જ આપણે આ દાખલો અને કથા અને વાર્તા કીર્તન કરીએ છીએ. આમાં શું કહ્યું કે આપણે એ રીતે ભગવાન ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ કરો, દેહને વિશે જેવી છે સંબંધીમાં છે એવી આત્મબુદ્ધિ એમાં આપણે થાય તો સહેજે જ આપણને એ મન એમાં રહ્યા જ કરે મન. પછી કારણ કે એ જ થયું છે એટલે એતવારી વસ્તુ સાંભળ્યા કરે કે નહીં, આપણે જેમાં એ જ થાય છે એ વસ્તુ સહેજે જ સાંભળ્યા કરે, આખો દાડો એનો વિચાર એનો આલોચ થયા જ કરે, અને એની જ સંકલ્પ બીજું ત્રીજું થયા કરે. કહો આપણે એ પ્રમાણે જેને આ પૈસામાં એ થાય તો આખો દાડો ક્યાંથી કેવી રીતે ક્યાં પ્રાપ્ત થાય એના વિચાર આખો દાડો ચાલે કે ના ચાલે, એ રીતે જ અહીંથી મળી આની પાસેથી મળશે આમાંથી મળશે આમાંથી વેપારમાંથી બીજામાંથી, પણ આખો દાડો એ કોઈને છોકરામાં એ થાય તો એને વિશેના સંકલ્પ આખો દાડો થયા કરે, એને આમ કરવું તેમ કરવું. અગર તો કોઈ આવે તો એ કહે છે અમારો બાબા તો બહુ સારો, અરે બહુ રૂપા બહુ ડાયો બહુ ભણે છે, એટલે આપણે પહેલાં સાંભળવું ના હોય તો એને સંભળાયા કરે પહેલાંના વિશે. પણ શું એની વાત એ જ વાત કરે, પોતે કંઈ વાત હોય કરી પછી કહે છે અમારા છોકરાને તમે જોયો જ બહુ સારો, અરે ખરેખરો બહુ હોશિયાર. ત્યારે શું એ જ છે એટલે વસ્તુ સહેજે સાંભળે છે. અહીંથી બેઠા ટેલિફોને ઘરે કરે કે ભાઈ બાબો શું કરે છે, ટેલિફોન દુકાનમાંથી બેઠા ઘરે કરે, પણ શું એ જ છે ને એટલે સ્મરણ એનું થયા કરે. એમ સ્વાઈ કહે છે કે આ ભગવાનને વિશે એના વિશે આપણે એવું થઈ જાય તો એ વસ્તુ આપણે ગમે ત્યાં બેઠા હોય તો સાંભળ્યા કરે, એનો વિચાર સંકલ્પ તરત થાય છે જ નવરા થાય કે વિચાર આવી જાય. કંઈક કામ ધંધામાં થાય કે પહેલાંનો જેમ આપણે ઘરના કુટુંબી સ્વજનોનો જેમ આપણે હેત હોય તો એની વસ્તુ સાંભળે છે ને, એ વસ્તુનો તરત વિચાર આવે, એના તરત વાત થાય એ થયા કરે તે કયા કરે, એમ આ ભગવાનને સંત તરત સાંભળે જરા કંઈ નવરા પડ્યા કે એનો વિચાર એનો સંકલ્પ થઈ જાય. એટલે શું એ જ વસ્તુ સાંઈ કે કરવી, જેવી આત્મબુદ્ધિ એમાં છે એવી આત્મબુદ્ધિ કરીએ એટલે તરત આપણું એ કામ થઈ જાય. આમ તેવી શાંતિ એ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે એ જ એનો ઉત્તર છે. બસ આ નિર્વિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિની અંદર બીજું શું એ ભગવાનને અખંડ જે જોવાય છે આ એ જ કર્યું એટલે અખંડ તમને દેખાયા કરે. હેતવારી વસ્તુ જે ગમે ત્યાં બેસો તોય દેખાય કે ના દેખાય, ગમે ત્યાં જઈને તમે બેસો પણ જેમાં જેને એ જ છે એ વસ્તુ તરત દેખાયા કરે, એના વિચાર આવ્યા કરે, એના સંકલ્પ થયા કરે.
એમ એ કારણ કે નિર્વિકલ્પ સમાધિ આ નિર્વિકલ્પ સમાધિ તમે ભગવાનને સંતમાં આત્મબુદ્ધિ કરો, બાકી આમ તો કંઈ થાય એવું છે નહીં. નિર્વિકલ્પ સમાધિમાં યોગ સાધનાઓ કરો, આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા એમ નિયમ બધા જે સાધનો કયા છે કરવા, અને પછી સમાધિ થાય છેલ્લી, અને એ સમાધિની તમને પ્રાપ્તિ થાય તો બહુ કઠિન છે. યોગીઓ કેટલાય તપ કર્યા, અહીંયા આપણે આ થાય એવું છે લંડનમાં, આવું સુખ ને આવું મૂકીને દેહને કાઢો ક્યાં આપો? આ તો દેહને સારું કરવાની જ વાત છે. ભૌતિક સુખ એ જ વસ્તુ છે કે દેહને સારામાં સારું સુખ મળે એના જ બધા પ્રયત્નો છે, એના જ બધી શોધખોળો ચાલે. બીજી કંઈ ચાલે કે આત્માને કેમ સુખ મળે એની શોધખોળ છે કંઈ? મણિભાઈ તમે જોઈ કંઈ? જો બસ લો આવું ને એ જ છે કે આ દેહને સારું સુખ કેમ મળે એને જરાય કારખો ન પડવો જોઈએ. એને મોટર એવી ગાડી એવી ઘરમાં મશીન પેલા લુગડા ધોવાનું પણ એને મહેનત ના કરવી પડે, ઘંટી ન ફેરવવી પડે, પાણી ના કાઢવું પડે, આ બધું કશોય કારખો ના આવેલો. અને એવું જેમ પેલા રેલવેમાં જાય તો શું ઓલા દાદરા કે એને 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 પગે આમ ઉપાડીને ના મૂકવો પડે, દેહને કાઢવો આવે ને એવી જ વસ્તુ લ્યો. હા ત્યારે એમ કેવું બટન બધા દબાય અને કામ ચાલે, મશીનથી બધું કામ થઈ ગયું. હા એ દેહના સુખની જ વાત હોય ને આ કેને સમાધિ થાય? પછી પછી દેહની સમાધિ, પછી દેહની સમાધિ થાય બીજું કહે ત્યારે સાંઈ કહે છે એવી વસ્તુ છે એ સમાધિને એની જ વાતો બધી હોય, પણ સાંઈ કે આ એમ થાય એવું છે નહીં. ત્યારે આ વસ્તુ મહારાજે બતાવ્યું નિર્વિકલ્પ સમાધિ, એ આ ભગવાનને સંતમાં તમે આત્મબુદ્ધિ કરો એટલે નિર્વિકલ્પ સમાધિ. એ વસ્તુ તમને અખંડ સાંભળ્યા કરે, જે મૂર્તિ સમાધિમાં ભગવાનની મૂર્તિ દેખાય એમ પછી એ તમને એ જ દેખાય, સ્વપ્નમાં પણ એ જ વાત આવે. તમે કોઈ જાઓ તો એ ભગવાનને સંતના જ વિચારો આવ્યા કરે કે આમ થયું તેમ થયું, એ જોયું બધું એ જ તમને દેખાય, કારણ કે એ વસ્તુ દ્રઢ થઈ ગઈ આપણે હેતવાર એ સ્મરણ થયું. એટલે સ્વાય કે સમાધિ, સમાધિમાં એ જ આપણને દેખાય છે કે ભગવાનને સંતને અખંડ આપણને દર્શન થયા કરે, સ્મૃતિ થયા કરે. ત્યારે એ વસ્તુ આ એ સ્વરૂપને વિશે કોઈ જાતનું ઉત્થાન નહીં. પછી ભગવાનનું જે સ્વરૂપ છે એને વિશે આપણે નિર્વિકલ્પ સમાધિ શું કે એને વિશે સરળ નિર્દોષ બુદ્ધિ કે ભગવાન છે સાક્ષાત છે અને એને વિશે પ્રમાણે એ દ્રઢ થઈ ગયું એટલે પછી એને એમાંથી કોઈ દિવસ પાછું મન ન પડે એ નિર્વિકલ્પ સમાધિ. હા પછી શ્રીજી મહારાજે વળી પરમાંશ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, ગમે તેવા ગુના દેશકાળાદિક પ્રાપ્ત થાય તો પણ કોઈ રીતે કલ્યાણના માર્ગમાંથી પાછો પડે જ નહીં, એવો જે હરિભક્ત હોય તેને કેવી જાતની સમજણ હોય? જે સમજણે કરીને એવી રીતની એને દ્રઢતા આવે છે જે તેને વિશે કોઈ રીતનું વિઘ્ન લાગતું નથી. બસ હવે કેવી દ્રઢતા કેવી સમજણ કરે ભગવાનનો ભક્તને ગમે એવા દેશકાળ, કારણ કે આપણે દેશકાળમાં જ બેઠા છે, ડગલે ને પગલે આવે વાર ન લાગે, ગોર્ધનભાઈ દેશકાળમાં જ બેઠા છે. આ જગતના પ્રવાહ એવો છે અને એવું કાર્ય છે કે એની અંદર આપણને વિઘ્ન આવતો વાર નથી લાગતું, દેશકાળ લાગતો વાર નથી લાગતું, કંઈક શબ્દ લાગી જાય, કંઈક હજુ દેહભાવ છે બધો વર્તે છે એટલે એના સંકલ્પ વિકલ્પ એને આમ કર્યું હોય ને ધાર્યું હોય ને વળી કંઈક બીજું કરી નાખે, કંઈક આવું થઈ જાય, વળી દેશકાળ આપણે જગતના સંસારના રાજકીય સામાજિક માનસિક બધા ઘણી જાતના દેશકાળો અંદર આવી જાય. હવે એમાંય પણ એને આ પ્રમાણે સમજણ હોય તો એને કોઈ જાતનો વાંધો ના આવે. એ કઈ જાતની સમજણ છે એ મારા સમજાય, ગમે એવા દેશકાળ બહારલા તો આવે પણ છતાં એની આવી એક સમજણ હોય તો એને વાંધો ના આવે. એ કઈ સમજણ છે વાત કરે છે એને, કારણ કે આપણે જોઈએ છીએ બધા ભક્તો આગળ થઈ ગયા, બધાને દેશકાળ તો આવ્યા છે, કોઈ નથી આવ્યા નથી, અને ભક્ત થાય એને બરાબર આવે, પેલાને વળી બહુ સુખ કરે બિચારા લહેર મારે, અને આપણે ભક્ત થઈએ ત્યારે એને વળી વધારે કરે મુશ્કેલી વધારે આવીને ઉભી રહે, ઉપરાશ આપણી મુશ્કેલી આવે, પેલાને તો વળી એક વર્ષમાં આવે ને આપણે વર્ષમાં 12 આવે, ભક્ત થયા ને એટલે ભક્તને વધારે કસોટી એમ. ત્યારે શું એવા દેશકાળની અંદર પણ એ ભક્ત છે એ ભગવાનની ભક્તિમાંથી કોઈ દાડો ચલાયમાન ના થાય એવી કઈ સમજણ છે એ આ સમજાવે છે આપણને. આવી જો આપણી સમજણ દ્રઢ હોય તો ગમે એવા દેશકાળ આવે તો એ ભગવાનને વિશેથી પ્રીતિ આપણી ટળે નહીં. ભગવાનને ભગવાનના સંત એ બે વસ્તુ કલ્યાણકારી છે, એ બેમાં એ જ કરવાનું માર્ગ કહ્યું, એ નિર્વિકલ્પ સમાધિ કહી એમાં એ જ કર્યું નિર્વિકલ્પ સમાધિ, ભક્તિ એ મન જોડવાનું, પણ એમાં જ એ પ્રમાણે ભગવાનને સંતમાં એ જ હોય તો એની વિશે આપણે મન હંમેશા રહે એટલે મન પણ જીતી જાય, અને આ પ્રમાણે એ જ હોય તો નિર્વિકલ્પ સમાધિ અખંડ એનું સુખ આપણને આવ્યા કરે. આ બે વસ્તુ જ મહારાજ આપણને બતાવે છે, દરેક શાસ્ત્ર માત્રનો સાર છે. હવે એને વિશે આપણું મન એવું ને એવું જ રહે, કોઈ દિવસ મન પાછું ન પડે એની અંદરથી, જે દ્રઢતા જે સ્થિતિ આપણી છે એમાં ગમે એવા દેશકાળ આવી જાય, ગમે એવું કોઈ આપણને આવીને કે ગમે એવું કરે તો પણ એને વિશે આપણને અખંડ દિવ્ય ભાવ રહે એવી કઈ સમજણ છે, અને કંઈ એમાં ફેરફાર થઈ જાય, કંઈક આપણે ધાર્યું હોય અને કંઈક આમનું કહે એટલે તરત મન ફરે, કારણ કે દરેક વસ્તુ મન ફરવાનું કારણ છે કે આપણે જે કંઈ દ્રઢાવ કર્યો હોય એમાં ફેરફાર થાય એટલે ગમે એટલું હોય તો કહે છે એ તો બરાબર નથી થઈ જાય,
એટલે એમાંય પણ આપણે ન રહે. બીજા રીતે આપણે વ્યવહારિક મુશ્કેલી કોઈ આવી જાય, બીજી મુશ્કેલી આવી જાય, એમાંય પણ આપણું મન દ્રઢ રહે. દાદા ખાચરને વ્યવહારિક બીજી ઘણી મુશ્કેલીઓ હતી ત્યારે એમાંય થઈ જાય કે આવો ભાઈ મૂકો ભજન, આયાને આપણે દુઃખ આવ્યું, નહીં તો દુઃખ આપણે હતું નહીં. આમ થઈ જાય, લ્યો સત્સંગી થયા એટલે દુઃખ આવીને ઊભું રહ્યું એમ થઈ જાય. એટલે કંઠી માળા મૂકી દો પાછી, પણ લ્યો એમ કંઈ સત્સંગ થયાથી છે નથી સત્સંગી, એને દુઃખ આવે છે, એના દેહ પડી જાય છે કે નથી પડતા, એ મોદા થાય છે કે નથી થતા, થાય છે. એટલે એ તો બધું દુનિયાના ક્રમ પ્રમાણે થાય છે, માટે આપણે તો ભગવાનનો આશરો ને બળ રાખી મૂકવું. એટલે આપણા દેહનું તો જે થવાનું તે થશે જ, એને ઈચ્છાની વસ્તુ છે, પણ આપણા આત્માનું તો હાજુ છે, એમાં કંઈ વાંધો આવવાનો નથી. એ દ્રઢતા રાખીને આપણે આ કાર્ય કરીએ તો વાંધો ના આવે. લૌકિક પદાર્થની ઈચ્છાઓ છે એટલે આપણને આ દુઃખ સુખ બીજું ત્રીજું દેશકાળના છે અને ભગવાનને વિશે એવું મન પાછું પડી જાય. પણ આવી જો સમજણ આપણે કરી હોય તો કોઈ દિવસ મારે કે મન આપણું પાછું પડે નહીં, અને શાંતિ શાંતિ આપણા જીવન સુખ્યા રહેવાય. બરોબર. અરે પછી મોટા મોટા સંત હતા, તેમાં જેવો જેને વાસ્યો તેવો તેણે ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનો સમાધાન થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એમ છે જે જીવને જેવી દેહને વિશે આત્મબુદ્ધિ છે તેવી ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ હોય. પાછી વાત એની આવી ના આવી, નિર્વિકલ્પ સમાધિમાં એ વાત આવી, બીજી કંઈ આવી એની એ જ મારે કહેલો. સોયમાં દોરો સાંસરો જેમ ચાલ્યો જાય, સોય સાંજ એની પછી દોરો ચાલુ ને ચાલુ રહે છે એ મારે કે અમારો સિદ્ધાંત આવ દોયો સાંસરો બેરો ચાલ્યો આવે છે. આ દેહ ને દેહના સંબંધીમાંથી તોડવાનું છે, આમાં યદ કરવાનું છે. આ મ શું સમજણ કરવા માટેની શું કહે છે ફરી બોલો સમજાવ. જીવને જેવી દેહને વિશે આત્મબુદ્ધિ છે, આમાં કેટલી આત્મબુદ્ધિ છે, ખરેખરી આત્મબુદ્ધિ છે એને, એટલી બધી આત્મબુદ્ધિ છે કે એને જરાય દુઃખ ન પડવા દેવું, જરાય કષ્ટ ન પડવા દેવું, એને માટે ગમે એટલું કરવું પડે તો એ કરવું, એમ આપણને આત્મબુદ્ધિ છે એટલે થાય છે ને. નહીં કોકના દેહને કરીએ છીએ કે આ ભાઈ એને લાવો જરા આપણે કરી આવીએ, ના એને થતું એમ થયા કરશે, મારું દેહ બરાબર હચવાય ને એ બરાબર હાજુ રહે એ ઉપર જ તાણ છે. કારણ એમાં આત્મબુદ્ધિ વધારે છે, બધાએ કરતાં દેહમાં વધારે આત્મબુદ્ધિ છે, પોતાના કુટુંબી સ્વજનો એ બધાએ કરતાં એ આત્મબુદ્ધિ દેહમાં વધારે છે. લો કે જો કંઈ બધું આવે દેહનો કંઈક જાતનું કંઈ મુશ્કેલી આવે તો પેલા બધા મરે તો ભલે મરે, પણ પોતાના દેહને બચાવી લે, ટેકડી એમાંથી એ તૂટી જાય. ખરેખરું એ જ છોકરામાં હોય તો પણ છોકરાને મૂકીને ભાગી જાય કે ભાઈ આપણે મરવાનું હોય માટે આપણે મરવું નથી, ભલે એ છે છોકરો બીજો થશે નહીં હોય તો ભજન કરશે, પણ એને માટે મરે નહીં. દેહના ઉપર બહુ માણસની આત્મબુદ્ધિ, છેવટની બુદ્ધિ આત્મબુદ્ધિ ત્યાં આવી જાય. એટલે સ્વાય કે આત્મબુદ્ધિ એને વિશે એટલી બધી છે, ખૂબ છે. હા, એટલે જેવી આ જીવને દેહને વિશે આત્મબુદ્ધિ છે અને તેવી ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ હોય, એવી ભગવાન અને સંતને વિશે આત્મબુદ્ધિ હોય તો એને માટે કેવું થાય, જેવું દેહને માટે થાય છે એવું યથા દેહે તથા દેવે, કે જેવું દેહને માટે આપણે જવું જોઈએ છે, જેવું દેહને માટે આપણે કરીએ છીએ, જેવું એને માટે આપણે રાત દિવસ પ્રયત્ન કરીએ છીએ એ સુખ લેવા માટે, દેહના સુખને માટે એને માટે પ્રયત્ન કરીએ છીએ, ધંધા વ્યાપાર બીજું ત્રીજું જે કંઈ કરીએ છીએ એવું જ મસ વાંક મહારાજ કે એને વિશે થાય ભગવાનને સંતને વિશે, તો એને આ વસ્તુ મળે. હા, તો તેને કોઈ રીતનું વિઘ્ન લાગે નહીં. પછી વિઘ્ન લાગે ને ના લાગે, એને દેશકાર ના લાગે, દેહને પછી ગમે એટલું હોય તોય પણ એને માટે આપણે કરીએ છીએ, દેશકાળ બીજું ત્રીજું ફરે તોય પણ દેહના સુખને માટે પાછા પ્રયત્ન ચાલુ ને ચાલુ રાખીએ છીએ. આવું પાછું ઘણું દેશકાળ આપણે આવી જાય, પૈસાની મુશ્કેલી આવી જાય, વ્યવહારમાં બીજી મુશ્કેલી આવે, સામાજિક મુશ્કેલીઓ બધું થઈ જાય, તોય પણ આપણે એમ તેમ કરીને પણ આ દેહને ટકાવી રાખેલો, અહીંથી આ નોકરી નહીં તો બીજી નોકરી, બીજી નહીં તો ત્રીજી, ત્રીજી નહીં તો ચોથી, આ દેશ નહીં તો બીજો દેશ, પણ દેહને સુખ મળે એને માટે આ બધા પ્રયત્નો આપણે થયા જ કરે છે. એમ સ્વાય કે આ ભગવાન સંતને માટે પણ એવો જ આપણે આત્મબુદ્ધિ દ્રઢ હોય તો એ બીજા ગમે એવા દેશકાળ લાગે, ગમે તો આપણે સુખ દુઃખ માન અપમાન આ સત્સંગમાં સભાની અંદર આપણને થઈ જાય તો એ પણ એમાંથી એ જ ન ટળે, એમાંથી મન કોઈથી પાછું પડે નહીં. અને ગમે તેવા દેશકાળાદિક ગુંડા આવે તેણે કરીને ભગવાન અને ભગવાનના ભક્ત થકી વિમુખ થાય નહીં. ગમે એવા ગુંડા દેશકાળા આવી જાય તોય પણ મન પાછું પડે નહીં. દાદા ખાચર આવ્યું કે નહીં, બધા ભક્તો તમે જો આગળ પાંડવો અને ભગવાન કૃષ્ણ હાર્યા હતા તોય 12-14 વર્ષ બિચારાને મનમાં ભટકવું પડ્યું, કૃષ્ણ સાથે પ્રત્યક્ષ સામા બેઠા હતા તોય ઉપાડ્યા, જાઓ જંગલ ફરો કે 14 વર્ષ સુધી, ને ભગવાને ભેગા ભેગા એ કે ચાલો તાર તમારા દુઃખે હું દુખ્યો, એટલે એ તારે શું કરો, ભગવાન ચપટી વગાડીને પેલાનું મન ફેરવીને આગું પાછું કરે. પણ એ ભગવાને બતાવ્યું કે આપણે કષ્ટ વેઠીને પણ આ નિષ્ઠા કે હેત ભગવાનમાં છે કેમ એની વસ્તુ સમજ આવે છે આપણને. ત્યારે જો એ પ્રમાણે એ બધા દેશકાળમાં પણ એ લોકોએ મૂક્યા નહીં ભગવાનને,
એવી કૃષ્ણ કૃષ્ણ બીજું કાંઈ નહીં. અને એમ દાદા ખાચર કે આપણા ભક્તો એક 500 સંતો હતા, એમને કેટલા દેશકાળ આપણે જુઓ તો કે આ માર ખાવો, બીજી રીતે હેરાન થવાની મુશ્કેલીઓ, લોકો ત્રાસ આપે, દુઃખ આપે, ધૂળ પથરા ગમે તે નાખે. હવે એવા દેશકાળમાં પોતે મોટા રાજાના કુંવરો બધા આવેલા, હવે એને આ બધું સહન કરવાનું કે સહેજ વાત છે, મૂકીને પડતું વહેતા થઈ જાય. પણ એમને આત્મબુદ્ધિ મહારાજમાં હતી, એક ભગવાનને રાજી કરવા છે, ભલે આ દેહનું જે થવાનું છે થશે, પણ આ દેહ ભગવાનને રાજી કરવા છે, તો એવી દ્રઢાવ હતો તો એ દેશકાળની અંદર પણ કોઈનું મન મોરું ન પડ્યું. અને બીજો વિચાર કે બીજો સંકલ્પ ના આવ્યો કે ચાલો કે મહારાજને મૂકીને વળી બીજે જરા સારું સુખ હોય ત્યાં બેસી જઈએ, એમાં શું હતો, ત્યાં રોટ આપણે થઈ જશે. પણ ના, એ મહારાજને વિશે જ કલ્યાણ માન્યું હતું, બીજે ક્યાંય કલ્યાણ હતું. આપણા દેહનું અને આત્માનું બે સુખ એની પાસે છે એવો એમનો દ્રઢાવ હતો. ભલે આ દેહને ગમે એટલું દુઃખ પડશે, પણ અંતે એનું સુખ તો ત્યાંથી જ મળવાનું છે, એટલા દ્રઢાવથી સાથે એવી આત્મબુદ્ધિ એમાં હતી. તો એ એટલા બધાની અંદર પોતે ભગવાન શ્રીજીમાને મૂક્યા ને બીજાનું ભજન થયું નહીં. એટલે કે આપણે બીજાનું ભજન કરવા માંડી પડીએ, આજ આ બચ્ચા અહીંયા અચ્છા હે તો મારે ત્યાં બેસી જાય, આપણે શું વાંધો છે. પણ એ નહીં, એટલા બધાની અંદર પોતે ભગવાન શ્રીજીમાને મૂક્યા ને બીજાનું ભજન થયું નહીં. એટલે કે આપણે બીજાનું ભજન કરવા માંડી પડીએ, આજ આ બચ્ચા અહીંયા અચ્છા હે તો મારે ત્યાં બેસી જાય, આપણે શું વાંધો છે. પણ એ નહીં કે મહારાજ એટલે મહારાજ શ્રીજી મહારાજ, એ સિવાય આપણો કોઈ ઉદ્ધાર કરનારા જગતની અંદર નથી. બ્રહ્માંડ સ્વામીએ શું કહ્યું, પેલું લુગડું જરા ના આપ્યું મહારાજે, ચાર ઓલો ટાટ પહેરાવાની બધું મહારાજે કર્યું. દરેક સંતોને નિમ મહારાજ 108 પ્રકરણ ફેર્યો ને, એમાં ટાટિયા કંતાન આવે છે ને, એ મહારાજે અમુક માફ કરી અને બધાને પહેરવા માટે આપ્યા. હવે એ ટાટ આમ પહેરવાનો, પછી બ્રહ્માંડ સ્વામી દિલે જરા જાડા હતા, શરીર મોટું હતું, એટલે બીજા કરતાં તો એમને કંઈક થોડું વધારે જોઈએ ને, દિલ મોટું હોય એને માપમાં જરા વધારે જોઈએ, એટલે થોડું 4 આગળ 8 આગળ જરા મોટું હોય તો બ્રહ્માંડ સ્વામીને થઈ રહે, નહીં દિલમાં ઉગાડું રહે, જો આમનું કરે તો આગળ રહે, પછવાડે રાખે તો પછવાડે ઉગાડું રહે. હવે એટલા સારું આટલું રહે, પછી બીજા કે મહારાજ આ બ્રહ્માંડ સ્વામી તો દિલે જાડે, એને થોડું વધારે આપો. પછી મહારાજ કહે છે બ્રહ્માંડ સ્વામી બેઠેલા સભામાં ને રૂબરૂ ઉપાડી વાત, એટલે કે શું કા જાડા થયા, ફૂકાઈ જાય તપ કરે, શરીરને શું કા વધાર્યું કે માટે નહીં મળે કે જો મહારાજ કે નહીં જ મળે, એ છે એ માફથી જ એ પહેરો કે. પછી બ્રહ્માંડ સ્વામી આમ ઊંચું નીચું જોવા નથી મળે. આ બીજો એક વિચાર આવે કે ના આવે, આવું જ સભામાં જ આપણું કાપી નાખે અને તે ઘડી આપણને થાય કે બ્રહ્માંડ સ્વામીની સેવા જુઓ તો નવાબને બધી સેવા સમાગમ કરીને આ મહારાજને વિશે અનંત ભક્તોને પોતે જોડી દીધા, અને એટલી બધી પોતે કથા વાર્તા મહારાજનો મહિમા કહેવામાં કંઈ પાછી પાણી કરી નથી, આટલી બધી એમની સેવા, જબરદસ્ત સેવા, છતાં એટલું લુગડું ના આવ્યું ત્યારે તે વખત થાય કે ના થાય, એનું મને આટલી બધી સેવા કરીએ છે અને ચાનો પાલો એમને ના પાયો. આ તમારો સત્સંગ ઉપડ્યા અને ચાના પાલાને નહીં લો થયેલું, ઉતારોય ના મળ્યો, આ તો ઉપડી ગયા. એટલે આપણે ઉતારા સારું કાં સત્સંગ છે, આટલી બધી સેવા કરી બ્રહ્માંડ સ્વામી તોય પણ એનો વિચાર ના કર્યો કે ભાઈ ચાલો મને 4 આગળ લુગડાનો મહારાજ ના ગણ્યો, હું એટલોય નહીં આ સત્સંગની અંદર, મારી એટલી કિંમત નહીં એમ વિચાર ના આવ્યો. આપણને આવી જાય કે આપણે આટલાય નથી એમ કે આટલી બધી આપણી સેવાઓ કરીએ તન મન ધનથી અને આટલું કોઈ આપણને એમ ના એમ થઈ જાય મનમાં, પણ જો એને ભગવાનમાં એટલું બધું હેત હતું અને એમના થકી એમને કલ્યાણને મોક્ષ માન્યું હતું તો આમ ઊંચું જોયા મને. બ્રહ્માંડ સ્વામી મારે કંઈ શું જોવો કે મહારાજ જોઉં છું બીજે ક્યાંય આટલો ભગવાન નથી, તમારા સિવાય બીજે ક્યાંય ભગવાન નથી અને બીજે કલ્યાણ માન્યું નથી, એટલે જોઉં છું ક્યાંય દેખાય છે તો હોય તો જોઉં, પણ ક્યાંય દેખાતું નથી તમારા સિવાય, માટે તમે કહેશો એમ હું કહી જઈશું ને તપ કરશું ને બધું કરશું, પણ તમને રાજી કરવા છે કહો. તો તે ઘડી કેટલું બધું લાગે, વસમું લાગી જાય, આ જબરદસ્ત શબ્દ એવો લાગે કે માણસને જીવમાં સહસ્ર ઉતરી જાય, જીવમાં માન કે આંટી પડી જાય તો જીવે ત્યાં સુધી મૂકે નહીં, અને એવા કેટલાય આંટી પાડીને વયાઈ ગયા સત્સંગમાંથી, તે 56 મેળમાં ગયા ક્યાંય દેખાયા નહીં અત્યાર સુધી. અને જે આવું કરીને બેઠા એના ગીતો ગઈએ છીએ આપણે, એના ગાણો ગઈએ છીએ, એના ભજન કરીએ છીએ, એ 500 સંતોની વાતો કરીએ શા માટે, દાદા ખાસ પર્વતભાઈની શા માટે કરીએ છીએ, એમને આવા ભોગ આપી દીધા શ્રીજી મહારાજને માટે, કે એને સિવાય ક્યાંય ભજન ન થાય, એને સિવાય કોઈ જો મન સંકલ્પ ન કરે કે ગમે તે થાય તો પણ એ જ આપણા મોક્ષ કલ્યાણના દાતા છે એવી દ્રઢતાની સાથે એ વર્ત્યા. ત્યારે મહારાજ રાજી થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા કહો, એ તો એમ થઈ જાય સ્વાભાવિક રીતે. આવું જબરદસ્ત વસ્તુ નિર્ગુણ સ્વામીનો પણ એવો પ્રસંગ છે, શાસ્ત્રી મહારાજે પોતે બધાને લુગડા આપે ને ત્યાં નિર્ગુણ સ્વામીને જરા વધારે મોટું જોઈએ, અને એ પ્રમાણે સ્વામી કહે છે પેલા બાવો તો એને સ્વામી અમનો નથી, આ જરા આને દાંડિયું કરો,
આ જે છે ને ધોતીઓ એને પાછું આમ વચ્ચે ઘસાય ને ત્યારે વચ્ચેથી તોડીને પાછું હાંધે લોકો જૂના લોકો બધું કરે. હવે આજના જવાની તો એ કંઈ છુપેરવાનું છે નહીં અને અત્યારે તો નવા તાજા તાજા મળે એટલે અમારે બધા નવા થઈ જાય. સહેજ બે ઠીંગણા પડ્યા કે ના પડ્યા કે કાઢીને નાખી દે. પણ પહેલાંના બધા બહુ જૂના એનો બહુ વ્યવસ્થાથી કરતા. તે સાસીમાં કે આનું દાંડિયું કરો હજુ ચાલે એવું છે. નિર્ગુણ સ્વાઈને કહે છે આનું દાંડિયું કરો હજુ ચાલે એવું છે. અને બીજે દાડે એક બાવો આવ્યો કહે છે મહાત્મા બાવા જેવા તેને ધોત્યું માગ્યું મને ધોત્યું આપો તે નવું કોઠારમાંથી કાઢીને આપ્યું. સ્વામીએ નવું કાઢીને એને આપ્યું. નિર્ગુણ સ્વાઈન થાય કે ન થાય એટલે હું આટલી સેવા સત્સંગની કરું અને મને કે દાંડિયું કરવાનું કહ્યું ને પહેલાંને આખું ધોત્યું આપી દીધું કાલે આવ્યો નથી મહેનત નથી સેવા કરી કાંઈ કરી નથી અને એને કાઢીને આપી દીધું ત્યાં થાય કે ન થાય. પણ નિર્ગુણ સ્વાઈનનો સંકલ્પ ન થાય ત્યારે એમને એ કહ્યું કે શાસ્ત્રી મહારાજ સિવાય જગતની અંદર કોઈ દુનિયામાં છે જ નહીં. એને માટે મન તન ધન લોકો સર્વસ્વ પોતે અર્પણ કરેલું એ જેમ કેમ જ કરવું છે બીજું કાંઈ નહીં. દાંડિયું ના આપ્યું કદાચ લંગોટી પર રહેવાનું કહેતો હોય રહેવું છે પણ એને રાજી કરવા છે. આવો દ્રઢ નિધા નિષ્ઠા હતો. અને સ્વામી પણ કહેતા કે નિર્ગુણદાનો આ સત્સંગમાં બાર આણી એમનો આ સત્સંગ કરાવવામાં એનો ભાગ છે. અમે તો ચાર આણી પણ નિર્ગુણદાસ સ્વામીનો એટલું ધગસ સત્સંગ કરાવવા માટે આ બધો આપણે દેખાય છે. નિર્ગુણ સ્વામીનો પ્રતાપ કે આફ્રિકાની અંદર રાત દિવસ ઉજાગર કરીને પત્રો લખીને આ સત્સંગ કરાવ્યો અને એટલું બધું કાર્ય કર્યું પણ છતાં એને વિચારના આટલું લુગડાનો મને ન ગણ્યો એમ ન થયું ને કે બીજા આવ્યો તો કે સારું પડી ગયું. અમે લુગડાના નહીં આટલી બધી સેવા કરીને એક ધોત્યું આવ્યો હજારો ધોત્યો પોતે સત્સંગને સેવા કરાવે તાકા તાકા કરાવે પાછા હજારો હરિભક્તોને કહીને પારાયણ ઊભી કરે એના તાકા ઉડાડવાની સેવા કરાવવાની પછી નિર્ગુણ સ્વાઈનું કામ કે દરેક આવે કે જો આપણે સ્વામીને રાજી કરવા છે પારાયણ કરી લો આટલા પાંચ તાકા ઉડાડજો આટલી સેવા કરજો આ બધું કામ તો પાછું એને કરવાનું. અને ધોત્યું માગ્યું સ્વામી પાસે સ્વામી કે તમે બાંધ્યું પહેરો અને પેલા બાવા નવું ધાકોળ આપી દીધું ત્યારે કેટલું બધું થઈ જાય. ત્યારે આ સ્વામી કહે છે આપણે ગમે એટલી સેવા કરીએ પણ એ રાજી થાય એ વસ્તુની છે. તે ઘડી આપણને આવું માન થઈ જાય અપમાન જેવું થઈ જાય આવા શબ્દો પડે તો પણ મન પાછું ન પડે. આ દેશકાળ એ છે ને મોટા મોટું આ મનનો ભીડો જબરદસ્ત આ બીજો ભીડો સમાય પણ મનને ભીડો જે આપે એ મનનું જે ફેરવે ત્યારે ગમે એવું એનું માથું ફરે. એ વખતે કહેશે આ ભગવાને નથી અને આ સંતે નથી આ તો બધું ધૂળમ ધૂળ છે કહે છે ચાલો અહીંથી ઊભા થાવ. કારણ કે એ ઠરાવ ફર્યો એટલે દુનિયા માત્ર ફરી ગઈ બધી. એ સ્વાઈ કે ગમે એટલો ફેરવે તોય પણ આ મન ન ફરે ત્યારે જાણું કે આપણે બરાબર દ્રઢ હેત અને પ્રીતિ આપણે છે ત્યારે એમને કરી બતાવ્યો. હા પછી વળી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. જાનકીજીને રામચંદ્રજીએ વનવાસ દીધો ત્યારે જાનકીજીએ અતિશય વિલાપ કરવા માંડ્યો. સમજણ આપણે કરવાની વાત છે કે આ રીતે ભગવાને ભગવાનના સ્થાનને વિશે હેત કરવું એટલે દેશકાળના કે હવે સમજણ શું કરવી છે એને માટે સમજાવે છે કે જે ને ત્યારે લક્ષ્મણજી પણ અતિશય દિલગીર થયા. શું થયું સીતાજીને જાનકીજીને રામચંદ્રજીએ વનવાસ દીધો ક્યારે દીધો? હા પહેલેથી ક્યાં અયોધ્યા લંકામાં જતા ત્યાં રાવણ લઈ ગયો એની શોધખોળ કરી રાવણનો નાશ કર્યો સીતાજી ત્યાંથી લઈ આવ્યા અને અયોધ્યામાં પાછા જ્યારે રાજગાદી ઉપર આવીને બેઠા ભગવાન રામચંદ્ર ત્યાર પછીની આ વાત છે. એ પહેલાં તો આ બધું થઈ ગયો વિધિ. હવે સીતાજીને તો કંઈ વાંક હતો જ નહીં ને રાવણ જ ઉપાડી ગયો ત્યાં જઈને પાછું રામચંદ્ર સિવાય કોઈને વિશે એમની બુદ્ધિ થઈ નથી અને બીજો વિચાર આવ્યો નથી રામચંદ્ર સિવાય. ત્યાં અશોક વાટિકામાં પણ ભગવાન રામનું જ એમને સ્મરણ કર્યું છે બીજા પુરુષ સાથે જોયું પણ નથી એ તે કરીને હાસ્ય કરીને વાત પણ કરી નથી. એટલા બધા ભગવાનની વ્રત ભજનમાં રહી અને પોતે રહ્યા છે. અશોક વાટિકાની અંદર બીજા પુરુષનો સ્પર્શ પણ કર્યો નથી એ તે કરીને જોયું પણ નથી એ તે કરીને વાત પણ કરી નથી અને એની જોડે હસ્યા પણ નથી. આટલી રીતે પોતે દ્રઢ રહ્યા હતા છતાં પણ એમને આ પાછા લાવ્યા ત્યાર પછી એની પ્રાશ્ચિત પણ કરાવી દીધું. ભગવાને વશિષ્ઠ ઋષિ યજ્ઞ કર્યો અને યજ્ઞમાં પ્રવેશ કરાયો કે ભાઈ ત્યાં ગયા એટલે કંઈક તમારા મનમાં સંકલ્પ વિકલ્પ કોઈ ભગવાન સિવાય થયો હોય એનું પ્રાશ્ચિત પણ કરાવી દીધું. લોકની દ્રષ્ટિએ જે કરવું જોઈએ એ પણ કરાવી દીધું. છતાં પણ અયોધ્યામાં આવ્યા ને એટલે ધોબીએ કહ્યું કે આ બૈરા બૈરાની અંદર લડવાર થઈ છે એ ધોબીને ધોબીની વહુ સાથે. ત્યારે પેલો ધોબી બોલ્યો કે આ બીજા પુરુષ ત્યાં ગયેલી એ બાળી તો રામચંદ્ર રાખે હું તો તને રાખતો છે જા ઉપર કે એવા શબ્દો એ એના બૈરાને કહ્યા તો એ રામચંદ્ર ભગવાને સાંભળ્યા એટલી જ વાત બીજું કાંઈ નહીં લો. એટલે ભગવાને કહ્યું કે હવે આપ સીતા આપણે ન જોઈએ કે આટલું મહેનું શું કહ્યું સાંભળવું તે વગર વાંક. હવે એનો વાંક કહે તો કોઈ વાંક નહીં કશી જ વાત નહીં કહો. જો વાંક હોય તો આપણે કહેતો તો બરાબર લાગે પણ વગર વાંકે કહેતો ઉઠો ઊભા થાવ તો કે લ્યો અમારો શું વાંક હતો અમને શું કહેવું આ બધાના આ છે ને આવા છે ને તેવા છે ને એને કોઈ દીને મને જ ઠપકાર્યો કે આ વાંક હોય તો આપણે સહન કરી લઈએ પણ વગર વાંકે વાત કરે ત્યારે તો સામા બરાબર
ચમકારો આવી જાય, થઈ જાય ટેકડે ઊભો થઈ જાય માણસ ખરેખર રીતે, હવે પણ શકે વગર વાંકે કે તોય પણ ભગવાન સતને રાજી કરવા છે એને રાજી કરવા, બસ એ વાંક હોય તો કે ભલે, ના વાંક હોય તોય ભલે, કે આપણે આપણો જ વાંક છે એમ સમજીને આપણે સહન જ કરી લેવાનું. ત્યારે જો આ સીતાજીનો વાંક નહોતો છતાં ભગવાન એને આજ્ઞા કરી દીધી કે તમે વનવાસ જતા રહે જાઓ, હવે આપણે ઘરે નહીં. અને સીતાજી પણ ઉપડ્યા. લક્ષ્મણજી પણ પોતાને દુઃખ થયું, લક્ષ્મણજી તો ખરાબ ભક્ત હતા ને, એને થયું કે આ સીતાને કોઈ વાંક નથી, કોઈ દોષ નથી, ના ભગવાને આજ્ઞા આવી કરી દીધી, એટલે એના મનમાં પણ બહુ દુઃખ થઈ ગયું. પણ સીતાને કાંઈ વિચાર નહીં આવ્યો, સીતાને કોઈ સંકલ્પ થયો નથી કે મને વગર વાંકે કેમ આમ ભગવાન આજ્ઞા કરી, વગર વાંકે મને શું. અને આજે તો તમારે દલીલ કરવા માંડે, તમને અક્કલ નથી, ખબર નથી, તમે શું કોઈનું સાંભળીને કહેવા આવ્યા છો, ખબર પડશે નથી પડતી લોકોની વાતો સાંભળીને આમ કરો એમ, એને કેટલું કહી નાખે બીજા એને બહાર કાઢે, એ વાતે કરી તમે જાઓ. હા, આવું વાતો ભગવાનની આજ્ઞા પાડવી છે એને આવું છે, ભક્ત આપણે થયા છે ને એટલે ભગવાનની આજ્ઞા કેમ રાજી થાય એ વસ્તુ આ સમજેન, આ સમજેન હોય તો દેશકાળ ના લાગે, ગમે એવું આવું પોતે વગર વાંકે આપણને કે વગર આપણો ઠરાવ ગમે એટલો હોય તો ફેરવે તો પણ આપણને દેશકાળ ના લાગે, એમ કે એમાં દેશકાળમાં તો ક્યાં લાગવાના, આ ભગવાનના સ્વરૂપમાંથી મન પાછું પડ્યું મોટો દેશકાળ, ત્યારે દેશકાળ છો ને આ દેહને લઈને આ લોકને ભોગને લઈને બધો પાછું પડે, પડવાનું કારણ તો એ છે, દેશકાળ લાગવાનું કારણ તો એ છે. એને વિશેષમાં એક આ પ્રમાણે જો સમજાય નહીં હોય કે ભગવાન એ સર્વ પ્રકાર કરતા છે, એ સુખના દાતા છે, કલ્યાણ દાતા છે, એને જ રાજી કરવા છે એવી પોતાની દ્રઢતા હોય તો ગમે એવું આવું કરે તોય પણ આપણે એને એને વિશે મનુષ્ય ભાવ ના આવે, એને વિશે આપણી મન કોઈ દિવસે ફેરફાર ન થાય, એ સ્વરૂપને વિશે દ્રઢતા આપણી એવી લેવી રહે આવા પ્રસંગોએ પણ, ત્યારે આ સમજણ આપણી કામ તે વખતે આવે છે. સીતાજીની સમજણની વાત ચાલે છે કે વગર વાંકે કાઢે. ત્યારે જાનકીજી અતિશય વિલાપ કરવા માંડ્યો, ત્યારે લક્ષ્મણજી પણ અતિશય દિલગીર થયા. પછી સીતાજી લક્ષ્મણજી પ્રત્યે બોલ્યા છે, હું મારા દુઃખ સારું નથી રોતી, હું તો રામચંદ્રજીના દુઃખ સારું રહું છું, શા માટે જે રઘુનાથજી અતિ કૃપાળુ છે, તે લોકાવાસ સારો મને વનમાં મૂકી વગર વાંકે કાઢ્યા એવા દયાળુ લ્યો. ના કહે તો હું ખાય વગર વાંકે કાઢ્યા, પણ રામચંદ્ર દયાળુ છે, સીતાજી પોતે બોલે છે, અને આપણે કહે દયા છે નહીં, આવે આપણને આ કશું નહોતું તો કે આમ કરો લ્યો આમ કરી નાખ્યો, એટલે એમ આપણે તો ઉલટું સામેથી એનો અવગુણ લઈએ, ભગવાનનો અવગુણ આપણને આવે, આપણો દેહનો આપણો સ્વભાવનો પ્રકૃતિનો ના આવે, પણ આને પોતાની જ અવગુણની વાત કરી, ભગવાનના અવગુણની વાત ના કરી. કે ત્યાંથી પછી વનવાસ મોકલા, વશિષ્ઠના આશ્રમમાં ગયા અને રામ પેલા લક્ષ્મણજીને દુઃખ થયું, ત્યારે સીતાજી છે એને પણ પોતાના મનમાં વિલાપ જરા દુઃખ જેવું જણાવ્યું, ત્યારે એમને કહ્યું લક્ષ્મણજીને જરા મનમાં થયું કે આ સીતા હવે દુઃખી રહી, પણ સીતા શું સમજણ કેવી કહે છે કે મને મારું દુઃખ નથી, હું આ હું રહું છું કે મને વિલાપ છે કે દુઃખ છે શું, એ મને મારા દુઃખનો નથી થયો, મને તો એ ભગવાનના પ્રતાપે જેટલું દુઃખ આવે એટલું ભોગવી લઈશ, એ ભગવાનને પ્રતાપે જે કંઈ મને દુઃખ હશે બધું હું ભોગવી લઈશ, પણ મારા દુઃખને હું રોતી નથી, હું રોઉં છું એ ભગવાનને, કે મારા ભગવાન છે, મારા ઈષ્ટદેવ છે, મારા પરમાત્મા છે, પતિ છે, એને મારે લઈને કોઈ દુઃખ થાય, કારણ કે દયાળુ છે, એમને પણ મનમાં તો થાય ને કે મેં વગર વાંકે આનો આગ પ્રમાણે કર્યું, એટલે એમને દુઃખ થયું છે, એટલે એમને એ દુઃખ થયું છું કે એમને એમને દુઃખ ન થાય એનું મને આ જરા ગ્લાણી થઈ, એટલે એને એમ કહેજો ભગવાનને જઈને કે આ તમારા પ્રતાપે આ આશ્રમમાં કોના પ્રતાપે, ભગવાન રામચંદ્રના પ્રતાપ, પાછું બીજાનો પ્રતાપ ના સમજાય ત્યાં આગળ, કે આ વશિષ્ઠના આશ્રમમાં ગયા તેને પ્રતાપે સુખી છે એમ નથી, પણ ભગવાન રામચંદ્રને પ્રતાપે આશ્રમમાં સુખી છું, બીજું કોઈ જાતનું દુઃખ નથી મને, અને અહીંયા પણ બેઠા તમારું ભજન કરીશ, કોનું રામચંદ્રનું, પછી આપણે બીજાનું કરીએ કે હવે મૂકવાનું પડતા આપણે વગર વાંકે કાઢ્યા, ત્યારે ત્યાં જઈને કામ જ શું છે, એનું શું ભજન કરવાનું છે, બીજાનું ભજન કરો ચાલો, ત્યારે એમ થઈ જાય, પણ આને શું કહ્યું કે તમારું ભજન કરીશ, રામચંદ્ર સિવાય કોઈનું ભજન નહીં કરીશ, અહીંયા ભલે મને એને વગર વાંકે કાઢી છે, મારા એને દુઃખે હું દુઃખ, પણ મારે દુઃખ એટલું છે કે એમને દુઃખ થતું હોય છે, માટે રાજી રહે, એ પ્રસન્ન રહે, અને અહીં બેઠા પણ હું તમારું ભજન કરીશ, બીજા કોઈનું ભજન હું કરીશ નહીં, એમ તમે રામચંદ્રજીને કહેજો. આવી જો સમજણ હોય કોઈ દિવસ એમાંથી મન પાછું પડે કે વગર વાંકે કાઢ્યા વગર કર્યા તો પણ થઈ ગયા, અને આપણે તો વાંક હોય ને કહેતો હોય એના ઉથલ પાછળ કરી નાખીએ કે તમે શું સમજીને કહેવા માંડ્યા છો, કંઈ સમજો તો નથી સમજતા એમ થઈ ગયા, આપણને વાંક હોય તોય, પણ આ તો વગર વાંકે કાઢ્યા તોય પણ એને સવડું લીધું, અવડું ના લીધું, એમ અવડી સમજણ સ્વામી કે દૂર કરીને આ સવડી દેહને સંબંધીને સૌ અવડી સમજણ છે, અને આ સવડી એને વિશેથી કોઈ ભાવ ફેર ના થાય ગમે એટલું થાય તોય, પણ ધક્કા મારે સ્વામી કહે છે આ
હોય પણ ભગતજીને એવું હેત હતું તો મંદિરને દરવાજે બેસીને ભજન કર્યું, પણ જાઓ નહીં આવો, મને બોલાવો તો જ હું આવો, મારું બરાબર તમે સન્માન કરો તો જ હું આવો, એવું કહે છે. કોઈ કાંઈ નહીં, આ સત્સંગમાં આપણે તો એને રાજી કરવાયા છે, એની મરજી ઈચ્છા સમજીને આપણે સેવા જ કરી લેવાની છે, તમે એટલું હોય તો. હા, રઘુનાથજી અતિ કૃપાળુ છે, તે લોકાવાસ સારો મને વનમાં મૂકી, બસ લોકાવાસ માટે જ એમને મોકલા છે. પણ હવે એમ વિચારતા હશે જે સીતાને મેં વગર વાંકે વનમાં મૂકે છે, એમ જાણીને કૃપાળુ છે તે મનમાં બહુ દુઃખ પામતા હશે, બહુ દુઃખ માટે રામચંદ્રજીને કહેજો જે સીતાને તો કાંઈ દુઃખ નથી. એને શું કાંઈ દુઃખ નથી, લ્યો કાંઈ હું જંગલમાં આવ્યા ત્યાં તો કંઈ સુખ છે, બધું ઝૂંપડામાં રહેવાનું, તે દાડે કંઈ બંગલા આવ્યા નહોતા ત્યાં, અયોધ્યામાં જેવા રાજમહેલ ને મણિમય મહેલ ને પેલા કનક મહેલમાં રહેવાનું એવું ત્યાં કંઈ નહોતું, ત્યાં તો ઝૂંપડામાં જ હતું રહેવાનું. હા, એની જ વાત છે, ભક્તની જ પરીક્ષા લેવાય છે અને એમાં પાસ થાય એની જ વાત છે, એટલે એ પાસ થઈ ગયા એટલે ભક્ત થાય એને જ વાત છે, કે આપણે ભક્ત થાય એને જ આ ઉપાધિ કરે ભગવાન, ત્યારે એનો મનના ઠરાવ આખા ફેરવી નાખે એટલે એને થઈ જાય. અને વાલ્મીક ઋષિના આશ્રમમાં જઈને સુખે તમારું ભજન કરશે, માટે તમે સીતાને દુઃખે કરીને કાંઈ દુઃખ પામશો માં, એમ સીતાજીએ લક્ષ્મણજી સંગાથે કહી મોકલો, પણ કોઈ રીતે પણ કોઈ પણ રીતે રામચંદ્રજીનો અવગુણ લીધો નહીં, અવગુણ લીધો નહીં, જેટલો અવગુણ પોતાનો લીધો, આ તો એનો જ ઠઠાડી, એનો જ વાંક છે, એનો જ દોષ આમ છે તેમ છે, પણ એમનો વાંક નહીં, આપણો વાંક હતો બસ, જે થયું. એવી રીતે જે ભગવાન અને ભગવાનના ભક્તનો કોઈ રીતે અવગુણ લે નહીં, અને વૈરાગ્ય અને ધર્મ તે તો સામાન્યપણે હોય, એક હરિભક્ત તો એવો છે અને બીજો હરિભક્ત છે તેને તો વૈરાગ્ય અને ધર્મ તો અતિ આકરા છે, પણ સીતાજીના જેવી સમજણ નથી, એ બે પ્રકારના હરિભક્ત છે તેમાં કયા સંગાથે અતિશય પ્રીતિ રાખવી અને સોબત કરવી. બસ આપણે પ્રીતિ કોની હારે કરવી આવે, કે તો વૈરાગ ને ધર્મ જરા મોરા છે, બીજાને તો બહુ દ્રઢ છે, પણ પાછી સીતાના જેવી સમજણ નથી, ઓલો જરા મોરો છે, એની સમજણ બરોબર સીતાજીના જેવી છે, અને પેલો તો આકરો છે, ધર્મો ને વૈરાગની અંદર બરોબર ખરેખરો હોય, પણ પાછી સમજણમાં આવું ના હોય તો સંગ કોનો કરવો, આપણે સંગ કરવાની વાત પણ સમજાવે સાથે સાથે, કારણ કે ઓલાનું સારું આપણે લાગે, ઓહો આવા ધર્મવાળા ક્યાંય મળે નહીં, આવા વૈરાગવાળા તો ક્યાંય મળે નહીં, એટલે વૈરાગ જરા જોઈને ધર્મની વાત જોઈને આપણે એમાં ચોંટી પડાય, પણ પાછી એની સમજણમાં આવું ના હોય, જે સીતાજીને જે સમજણ છે કે ભગવાનનો દોષ કોઈ દિવસ એને બતાવ્યો નહીં, અને પેલો ધર્મની આકરવાળો તો એને ભગવાનને વિશે પાછો એવો દોષ દેખાતો હોય, અવગુણ આવતો હોય, ત્યારે એને સાંઈ કહે છે એની સમજણ એવી નથી, તો આપણે સંગ કોનો કરવો, એમ કહે પેલા સારું છે, ધર્મ નિયમ તો સારી વસ્તુ છે, તો એમાં જ કરવું કે પેલાને ઓછું છે એમાં જ કરવું. પછી ચૈતન્યાનંદ સ્વામીએ કહ્યું છે ધર્મ અને વૈરાગ્ય જો સામાન્યપણે હોય તો પણ જેની જાનકીજીના જેવી સમજણ હોય તેનો જ અતિશય પ્રીતિ કરીને સમાગમ કરવો. બસ આપણે કરવું છે જ, આપણું કલ્યાણ મોક્ષ કરવું છે, કે એમાંથી ના પડી એવી રીતની જેની દ્રઢાવ હોય એની એનો સમાગમ કરવો, તો કંઈ વાંધો ના આવે, અને પેલો એમાંથી આપણને પાડી નાખે, સત્સંગનો અભાવ સમાજ બધું થઈ જાય એનીથી પાડી નાખે, ત્યારે એનો શું કે ગમે એટલો હોય આકરા ધર્મ નિયમ બધું હોય પણ શું કામમાં આવે, પેલાને સામાન્ય તો છે જ, ભગવાનને રાજી તો કરવા છે પણ સામાન્ય રીતે આકરા બહુ નથી વર્તા, પણ છતાં સમજણ એવી છે કે સત્સંગમાંથી કોઈ પણ રીતે પોતે પાછો ન પડે અને બીજાને પણ ન પડવા દે, બીજાને પાછો એવો ને એવો મહિમા કહીને એ ભગવાનને વિશે અખંડ જોડી નાખે. પણ અતિશય વૈરાગ્ય અને ધર્મવાળો હોય અને ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય, બસ એ જ લે કે આ બધા ક્યાં ધર્મ રાજ્યો ને આ બધું આવું છે, આમાં ક્યાં ધર્મ નિયમ દેખાય છે તમને, એમ વાત કરવા માંડી પડે, પોતાના ધર્મ નિયમની અંદરનો ફૂફાળો કરે અને આ બધું કરી નાખે, ત્યારે એવી રીતે વસ્તુ છે. તો તેનો સંગ કરવો નહીં, એનો સંગ કરવો નહીં મારે. પછી શ્રીજી મહારાજ કરવાથી કંઈ આપણને થાય, ભગવાનના સ્વરૂપની દ્રઢતા ન થાય અને એને વિશે એ જ ન થાય આપણને, કારણ એ તો તોડાઈ નાખે, એટલે મારે કહે છે કે જેને ભગવાનને વિશે આવી દ્રઢતા સીતાજીના જેવી બરોબર છે એનો સમાગમ એમાં એ જ કરવું, એટલે આપણને ભગવાનમાં એવું ને એવું એ જ કરાવી દે. પછી શ્રીજી મહારાજે કહ્યું છે યથાર્થ ઉત્તર થયો, કેવો થયો યથાર્થ થયો, એમાં કાંઈ બાકી રહ્યું નહીં, એટલે આપણે એ બ્રહ્માને દ્રઢાવ કરવો, ભગવાન જેમ સીતાજીનો દ્રઢાવ સીતાજીનું જેમ સમજણ એવી રીતે આપણે એવી રીતે સમજણ દ્રઢાવ રાખવો,
એ ઉત્તરા માર્ગે યથાર્થ થયો. પિતાજીના જેવી જેની સમજણ છે એનો સમાગમ કરો, એને વિશે પ્રીતિ કરવી, એની પાસે બેસવું, એ જ કરવું, તો એ ભગવાનમાં આપણને એને જેવું છે એવું આપણને કરાવી દે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનો 11મો વચનામૃત જે તે થયું. સજાન સાર સર્વ સદ મહારાજ સાસ્ત્રી મહારાજ યોગી.